હાલોલનગરમાં હોસ્પિટલનો ઉપયોગ કરેલો બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો આદર્શ રોડ ઉપર જોવા મળ્યો જન આરોગ્ય ખતરો હાલોલનગરમાં દવાખાના અત્યંત જોખમી કચરા અંગે પણ સરકારી તંત્રની ઘોર બેદરકારી છતી થઈ હાલોલમાં ઠેર ઠેર દવાખાનાઓ અને હોસ્પિટલો આવેલી છે મોટાભાગના વેસ્ટ એટલે કે બાયોમેડિકલ વેસ્ટ જૈવિક તબીબી કચરો આડેધડ ફેંકવાના આક્ષેપો થઈ રહ્યા છે ખરેખર આ માટેનો કાયદો છે અને તેના નિયમો છે પરંતુ જાણે તે કાયદાને કચરાપેટીમાં નાખી દેવાયો હોય તેવી હાલત છે ચિંતાની બાબત છે કે અત્યંત જોખમી બાબત છે કે કેમ કે કચરામાંથી ઉડતી ગંધ જંતુ અન્ય નાગરિકોને ગંભીર રોગ કરી શકે છે છતાંય તંત્રના જવાબદારો અંગે ગંભીરતા દાખવતા નથી ત્યારે આદર્શ નિવાસ સારા પાછળના વિસ્તાર મેડિકલ વેસ્ટ જેવા કે ઇન્જેક્શનની સોય કાચની બોટલ સહિત મેડિકલ વાપરવામાં આવેલા દવાઓનો જથ્થો રસ્તે ફેંકવામાં આવ્યો ત્યારે આ વિસ્તારમાં કેટલાક લોકો વસવાટ પણ કરે છે અને જ્યાં એક પ્રાથમિક શાળા પણ આવેલી છે જ્યાં નાના ભૂલકાઓ સારાએ આવતા હોય છે આ વિસ્તારમાં ગરીબ લોકો વસવાટ કરતા હોવાથી બાળકો પગમાં ચંપલ પણ નથી પહેરતા જો કોઈ બાળકના પગમાં ઇન્જેક્શનની સળ વાગે અને કોઈ ગંભીર બીમારીમાં સપડાય તો જવાબદાર કોણ જોકે હાલોલ પાલિકા અને હેલ્થ ઓફિસર જો નાખવામાં આવેલા મેડિકલ વેસ્ટ પર બીચ નંબર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો આ મેડિકલ વેસ્ટ કોડ નાખી ગયું છે તે બહાર આવી શકે છે કિરણ ગોહિલ છે ટીવી પંચમહાલ આજરોજ આપણે ઊભા છે હાલોલ શહેરના જાંબુડી વિસ્તારમાં આપ જોઈ શકો તો તેમ પાછળ પણ કોર્ટની બાજુમાં એક શાળા આવેલી છે અને અહીંયા બાજુમાં પણ એક પ્રાથમિક શાળા આવેલી છે ઘણી દુઃખની વાત એ છે કે આ રસ્તો નગરપાલિકા દ્વારા અહીંયા આગળ કચરા નાખવા માટેનું ડમ્પિંગ સ્ટેશનની વ્યવસ્થા કે એવું કંઈક ગોઠવણ કરેલી છે પણ આપ જોઈ શકો છો તેમ આ આખા રસ્તા ઉપર ઠેર ઠેર ગંદકીના ધક છે વધુમાં અહીંયા આગળ તો એટલા બધા મેડિકલ વેસ્ટનું ઇન્જેક્શનો બોટલોથી માંડીને દવાઓ પડી છે કે જેની કોઈ હદ નથી અહીંયા આગળ વધારે પડતો આદિવાસી વિસ્તાર છે ઘણા વિદ્યાર્થીઓ પગમાં ચપ્પલ પહેરતા હોય છે આ કાચના ઇન્જેક્શનો દવાઓના સિરિંજો આ બધું વાગી જશે અને કંઈક આ જે બીમારીઓમાંથી જ નીકળેલું દવાઓ અને ઇન્જેક્શનો છે અને એ જ વસ્તુ જો કોઈ વિદ્યાર્થીને કે કોઈ તેના પરિવારને લાગશે તેની જિમ્મેદારી કોની મારે નગરપાલિકા વિસ્તાર નગરપાલિકાને કેવું છે કે તમારી આલેદા વ્યવસ્થા ગોઠવવી જોઈએ આ રસ્તાથી તમારું મેડિકલ વેસ્ટ ભરીને જે તમારું ટ્રેક્ટર જાય છે તેની પણ જાત થવી જોઈએ કે આટલું બધું મેડિકલ વેસ્ટ ક્યાંથી લાવ્યા અને આ મેડિકલ વેસ્ટ આવી રીતે નંખાય ને તમે ખાતર બનાવવાની વાત કરો છો અળસિયા પેદા કરવાની વાત કરો છો તો શું આવા મેડિકલ વેસ્ટથી આવું આયોજન કરશો